નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે આંતરિક શત્રુઓ સામે સાવધાન. અહંકાર, લોભ, મોહ, મત્સર, કામ, ક્રોધ વગેરે મનુષ્યના અંદરના શત્રુ છે. સંસારમાં મોટા ભાગના મનુષ્યને કેટલાક બહારના શત્રુઓ પણ હોય છે, પરંતુ તેમને તેમ સારી રીતે જાણતા હોય છે અને જ્યારે તે નજીક આવે છે ત્યારે તેમની સામે રક્ષણ માટે સાવધાન થઈ જાય છે. જે શત્રુઓ આપણા મનની અંદરથી જ ઉત્પન્ન થાય છે અને મિત્ર જેવો લોભાવનારો વેશ પહેરીને આવે છે, તેમનાથી બચી શકવું ખૂબ જ અઘરું હોય છે. મનુષ્યનું કર્તવ્ય છે કે તેમના વાસ્તવિક રૂપને સમજીને તથા તેમના દ્વારા અંતે થનાર નુકસાનને જાણીને શરૂઆતથી જ તેમનો પ્રતિકાર કરવાનું શરૂ કરી દે. જેવી રીતે અહંકારના કારણે ગરુડને હેરાન થવું પડ્યું હતું, ભોજનનો અતિ લોભ થવાથી ગીધને ઉદર પીડા સહન કરવી પડી હતી, કામવૃત્તિમાં વધારે સક્રિય રહેવાથી ચકલીઓ હંમેશા બેચેન રહે છે, એકબીજાની પ્રત્યે ઈર્ષાદ્વેષને કારણે કૂતરાઓએ માર ખાવો પડે છે, અંધકાર પ્રત્યે મોહ રાખવાથી ધ્રુવને નિંદાપાત્ર માનવામાં આવે છે અને હંમેશા ક્રૂરતા તથા ક્રોધનો ભાવ મનમાં રાખવાથી ગુરુને હલકટ પ્રાણી કહેવામાં આવે છે. તેવી જ રીતે આ પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓ કરનાર મનુષ્ય પણ નિંદાપાત્ર ગણાય છે. મનુષ્યનો ધર્મ છે કે પોતાનાથી ઘણી નીચી કોટીના પ્રાણીઓના અવગુણોની નકલ ક્યારેય ન કરે અને સંસારમાં રહીને એવા આદર્શ કાર્યો જ કરે જેના વડે તેનું મનુષ્ય કેવડાવું સાર્થક થાય. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1959, પેજ નંબર 25. જય ગુરુદેવ, જય ગુરુદેવ.